તમારું જે પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2022 સ્ટેટિસ્ટિક્સનું કુલ 50 ગુણનું પેપર છે, સમય 2 કલાક છે, તેનું આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું, તો ખાસ આ પેપર તૈયાર કરી દેજો. સૌપ્રથમ ચેનલ પર ના તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ તમને મળતા રહે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એની અંદર જુઓ, તમે 4 વિકલ્પો આપ્યા છે, જેની અંદર એમ કીધું છે, સૂચનામાં જોઈશું કીધું છે કે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે સાચો જવાબ આપવાનો છે. દરેક પ્રશ્નના 1-1 ગુણ છે. પહેલો પ્રશ્ન છે, ગણિતીય આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ હતા? તો તમને અહીંયા ઓપ્શન આપ્યા છે, કાર્લ પિયર્સન, લાપ્લાસ, માહલોનોબિસ કે ગોશેટ. તો આનો આન્સર તમને ખબર હોવી જોઈએ, આપણે ભણી ગયા છીએ બરાબર, કે ભાઈ ગણિત આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ હતા. ત્યારબાદ બીજો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, નીચે પૈકી સતત ચલ કયો છે? તો પુસ્તકમાં પાનાદીઠ ભૂલની સંખ્યા, વ્યક્તિની માસિક આવક, કારના ઉત્પાદનની સંખ્યા, માર્ગ પરના અકસ્માતની સંખ્યા. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી, વ્યક્તિની માસિક આવક, જે સતત ચલ એટલે દર મહિને આવક આપણી જે હોય તો એમને એમ જ ને, જે સતત આવવાની છે. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન બી, વ્યક્તિની માસિક આવક. ત્યારબાદ તમને ત્રીજા પ્રશ્નમાં એમ કીધું છે કે ભાઈ કોઈપણ માહિતી માટે નીચેનામાંથી સાચો સંબંધ કયું છે? તો ટૂંકમાં અહીંયા એક્સ બાર અને જી વચ્ચે શું સંબંધ છે તે તમને ખબર હોય બરાબર, અને ખબર હોવી જ જોઈએ, આપણે ભણી ગયા છીએ. તો આમાંથી તમારે જણાવવાનું છે ત્રીજા નંબરમાં આન્સર શું આવશે, મને ખાસ પહેલાંનો ત્રીજાનો આન્સર કમેન્ટ કરજો બરાબર. ચોથો પ્રશ્ન છે, નીચે પૈકી કયું માપ એકમથી મુક્ત છે? સરેરાશ વિચલન, વિસ્તાર, ચલનાંક કે ચતુર્થક વિચલન. તો અહીંયા આન્સર આપણો આવશે સરેરાશ વિચલન. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીની અંદર 1 ગુણના ટોટલ 4 પ્રશ્નો છે, એટલે આ 4 પ્રશ્નો તમે તૈયાર કરી દેશો તો તમને અહીંયા 4 માર્ક્સ ઇઝીલી વિભાગ બીની અંદર મળી જશે, કારણ કે દરેક પ્રશ્નોનો 1 ગુણ છે. પહેલો પ્રશ્ન છે, ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સ્થાપક કોણ હતા? તો અહીંયા તમારે જે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા છે એના સ્થાપકનું નામ લખવાનું છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, એટલે કે 1 ગુણનો બીજો પ્રશ્ન, આંકડાશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિઓનો મુખ્ય હેતુ અથવા તો ઉદ્દેશ શું છે તે તમારે અહીંયા 1 વાક્યની અંદર જવાબ આપવાનો છે. ત્રીજો પ્રશ્ન છે બરાબર, છે 7મો જે પ્રશ્ન છે, 1 ગુણનો ત્રીજો પ્રશ્ન, કઈ પરિસ્થિતિમાં ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી? એટલે કે ગુણોત્તર મધ્યક આપણે કઈ પરિસ્થિતિમાં ન શોધી શકીએ. અને 1 ગુણનો ચોથો 8મા નંબરનો છેલ્લો પ્રશ્ન, 1 ગુણનો ચતુર્થક વિચલનની વ્યાખ્યા લખવાની છે બરાબર છે. તો આ રીતે 4 પ્રશ્નના આન્સર આપશો એટલે તમને પૂરેપૂરા અહીંયા ઇઝીલી 4 માર્ક્સ મળશે. હવે વિભાગ સી છે એ આપણે પહેલાં જોઈ લઈએ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલાં હું તમને સૂચના કહી દઉં, 2 ગુણના ટોટલ વિભાગ સીની અંદર 6 પ્રશ્ન, એટલે કે તમને અહીંયા 12 માર્ક્સ મળશે. 2 ગુણનો પહેલો પ્રશ્ન છે, પ્રત્યક્ષ તપાસ પદ્ધતિના તમારે લાભ જણાવવાના છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, સતત આવૃત્તિ વિતરણની વ્યાખ્યા ઉદાહરણ સહિત આપો. અને તમારે જો એ પ્રશ્ન ન લખવો હોય બરાબર છે તો એની અથવામાં બીજો પ્રશ્ન છે કે કોઈ એક કારખાનામાં 5 વર્ષ દરમિયાન થયેલ ઉત્પાદન લાખ રૂપિયાના આંકડામાં દર્શાવેલ છે બરાબર, 1,20 એટલે 120 લાખ રૂપિયા એમ દર્શાવે છે. તો એના આધારે યોગ્ય આકૃતિમાં તમારે આને રજૂ કરવાનું છે. તો એકદમ ઇઝી છે, ન ખબર પડે તો જે સોલ્યુશનની PDF ફાઇલ છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, ત્યાંથી PDF ડાઉનલોડ કરી દેજો અને ખાસ તૈયાર કરી દેજો. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, 2 ગુણનો બીજો પ્રશ્ન 11મા નંબરનો, સારા મધ્યવર્તી સ્થિતિના માપના લક્ષણો લખવાના છે. પછી 2 સંખ્યાનો ગુણોત્તર મધ્યક 8 છે, જો પ્રથમ સંખ્યા 4 હોય તો બીજી સંખ્યા કઈ હશે? તો કઈ હશે ભાઈ બીજી સંખ્યા? તો મધ્યક 8 હોય તો બીજી સંખ્યા કઈ થશે? 12 થશે બરાબર. ચલો ત્યારબાદ 13મો પ્રશ્ન છે, એ પણ 2 ગુણનો છે, પ્રમાણિત વિચલનના લાભ લખો. ત્યારબાદ એક્સ બાર બરાબર 25, ચલનાક 20% હોય તો વિચરણ, તો આ વિચરણના સૂત્રમાં જ ખાલી આની રકમ મૂકશો એટલે તમને એનો આન્સર મળી જશે બરાબર, એટલે ખાસ તૈયાર કરી દેજો, એકદમ સારું છે. હવે જોઈશું નેક્સ્ટ સેક્શન ડી, ટોટલ 12 માર્ક્સનું છે, દરેક પ્રશ્નના 3 ગુણ છે એટલે કે ટોટલ 4 પ્રશ્નોના જવાબ તમારે આપવા પડશે, તેથી 12 માર્ક્સ મળશે. પહેલો પ્રશ્ન સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો,
30 વ્યક્તિઓનો એક નિર્દેશ પસંદ કરી તેમની ઊંચાઈ મેળવતા આના આધારે તમારે આખું એ આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે, બરાબર છે? તો ખાસ જે છે એ તૈયાર કરી દેજો, 3 ગુણના પ્રશ્ન છે. ત્યારબાદ 16મો પ્રશ્ન છે, એક કોલેજના કુલ 1500 વિદ્યાર્થીમાંથી 900 વિદ્યાર્થી જે છે છોકરાઓ હતા, બરાબર, અને બાકીના જે 2800 છે 250 છોકરાઓ વિજ્ઞાન પ્રવાહના હતા. 900 છોકરાઓ અને 900માંથી 250 છોકરા વિજ્ઞાન પ્રવાહના, 250 છોકરીઓ વાણિજ્ય પ્રવાહમાં હતી એટલે કે કોમર્સમાં. આ માહિતીને કોષ્ટકમાં તમારે રજૂ કરી શીર્ષક આપવાનું છે. ત્યારબાદ જે 17મો જે પ્રશ્ન છે અથવામાં છે, બેમાંથી તમારે કોઈ પણ એક લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, એક દુકાનદારે જુદા જુદા દિવસે વેચેલી ઠંડા પાણીની બોટલની આવૃત્તિ વિતરણની સંખ્યા આપી છે. જુઓ, પહેલાં અહીંયા તમને શું કીધું છે, તો તમે સ્ક્રીન ઉપર જુઓ તો બોટલની પહેલાં તો તમને અહીંયા સંખ્યા આપી દીધી છે, બરાબર છે, અને દિવસની સંખ્યા એના આધારે આ માહિતી છે. અને જો આ પ્રશ્ન સપોઝ તમારે ન લખવો હોય, બરાબર, મધ્યસ્થ અને બહુલક શોધવાનું છે, તો તમે બીજો અથવામાં જે બીજો પ્રશ્ન છે કે ભાઈ મોબાઈલ ફોનની એક દુકાનના દૈનિક વેચાણની DR અને P1S શોધવાનું છે, એટલે કે P15, D7 અને P15. હવે નેક્સ્ટ જે 3 ગુણનો છેલ્લો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, એક વર્ગના 34 છોકરાઓને મળેલા ગુણનો મધ્યક્ષ 57 એટલે કે 57 છે. તે વર્ગના બધા 60 વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક 59 છે, તો છોકરીઓના ગુણનો મધ્યક્ષ શોધવાનો છે. ત્યારબાદ વિભાગ ઈની અંદર તમને 4 ગુણના કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે, એટલે કે ટોટલ 8 માર્ક્સ વિભાગ ઈ થશે. પહેલાં તો શાંતિથી વિડીયો સ્ટોપ કરીને આની રકમ વાંચી લેજો, બરાબર છે, કારણ કે બધું હું સમજાવવા જ રહીશ તો મારી જોડે એટલો બધો સમય નહીં, તમારો પણ થોડો ટાઈમ બગડશે. એ કરતી સોલ્યુશનની જે PDF ફાઇલ છે એની લિંક હું નીચે જ ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી PDF ફાઇલ ડાઉનલોડ કરીને આ બધું તૈયાર કરી દેજો. અને તમારી ટેક્સ્ટ બુકમાં સારી ત્યાંનું સોલ્યુશન આપેલું છે, ત્યાં પણ તમે જોઈ શકો છો. હવે છેલ્લે છે વિભાગ F, જેની અંદર 5 ગુણના 2 પ્રશ્નો છે, એટલે કે વિભાગ F પરથી તમને 10 માર્ક્સ મળશે, બરાબર છે. તો જે પહેલો 21મો પ્રશ્ન છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એક કંપની જુદા જુદા વેચાયેલી મોટરો જે હોય છે ને એ સંખ્યાનું આવૃત્તિ વિતરણ અહીં આપ્યું છે, તો આના આધારે તમારે અહીંયા બહુલક શોધવાનો છે, બરાબર, ધ્યાન રાખજો, બહુલક શોધવાનો છે. ત્યારબાદ 22મો પ્રશ્ન અથવામાં છે, એની અંદર પહેલું છે, કોઈ એક દિવસે 100 વધુ ઉદ્યોગના શેરના બંધ ભાવનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે, તો આ પરથી શેરનો બંધ ભાવનું સરેરાશ વિચલન તમારે શોધવાનું છે. અને જો એ ન લખવો હોય તો એની અથવામાં બીજો પ્રશ્ન છે, 2 પેઢી A અને Bના કામદારોના દૈનિક વેતનમાં લગતા પરિણામો નીચે મુજબ છે, આના આધારે તમારે કઈ પેઢી તેના કામદારોને કુલ વેતન વધુ ચૂકવે છે તે જણાવવાનું છે. બીજું છે, કઈ પેઢીના કામદારોના વ્યક્તિગત વેતનમાં સાપેક્ષ ચલન વધુ છે. અને ત્રીજું છે, A અને B એટલે કે પેઢી A અને પેઢી B ના મિશ્ર મધ્યક અને મિશ્ર પ્રમાણિત વિચલન તમારે શોધવાના છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે 50 ગુણનું પ્રથમ પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોયું. અન્ય વિષયના પેપર સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ખાસ જોઈ લેજો. વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો.